જુઓ તમામ ખબરો માત્ર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ. છેલ્લા 3 દશકથી સત્તાથી વિમુખ કોંગ્રેસ પાર્ટી આમ તો સતત તૂટતી જઈ રહી હોય તે પ્રકારના સમાચારો અવારનવાર સાંભળવા મળતા હોય છે. અને 2017 બાદ તો કોંગ્રેસના ચૂંટાયેલા ઘણા ધારાસભ્યો પણ તૂટ્યા અને ગુજરાતમાં જેટલી પણ પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ તેમાં પણ મોટા પાયે કોંગ્રેસનો સફાયો થયો. પરંતુ હજુ પણ ગુજરાતમાં અમુક એવા જિલ્લાઓ છે જ્યાં આગળ કોંગ્રેસની આજે પણ મજબૂત પકડ છે. અને એવો જ એક જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો, જ્યાં આગળ ગત વખતે જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે 9માંથી 5 બેઠકો કોંગ્રેસના ફાળે, જ્યારે 1 બેઠક અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી. પરંતુ 2019માં પરબત પટેલ થરાદ બેઠક પરથી હટીને લોકસભાની ચૂંટણી લડતા એ બેઠક ખાલી રહી હતી અને જ્યાં આગળ ફરીથી પેટા ચૂંટણી યોજાઈ તેમાં પણ કોંગ્રેસનો વિજય થયો. અને આમ હાલમાં બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકોમાંથી હાલમાં 7 બેઠક કોંગ્રેસ પાર્ટી પાસે, જ્યારે 2 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, કારણ કે જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ જિલ્લો ખૂબ જ અગત્યનો છે અને ખાસ કરીને મોટા પાયે ગ્રામીણ મતદારો આ વિધાનસભામાં વર્ચસ્વ ધરાવે છે અને રૂરલ વિસ્તારના મતદાતાઓ જ ઉમેદવારોનું ભાવિ નક્કી કરતા હોય છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જિલ્લાઓમાં ખાસ કરીને ખેડૂતો અને ગરીબોના મુદ્દે આગળ વધવા માટે તૈયારીઓ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજ રોજ ડીસા ખાતે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રવારીની અધ્યક્ષતામાં ડીસા શહેરમાં કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ હતી અને તેમાં આગામી સમયમાં 2022ની ચૂંટણીને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતો માટેની મોટી પરેશાની છે કે ખેડૂતો ખૂબ જ દુઃખી છે. આમ ભલે લાગે કે સુખી છે આ છે, પણ એવું નથી. તમામ ક્ષેત્રે ભાવ વધ્યા છે, ડીઝલ પેટ્રોલ વધ્યું એટલે બધા ભાવ વધે. એટલું જ નહીં પણ એના કપડાં પહેરવા, એને ખાવા ખર્ચો લાવવો, કરિયાણું લાવવું, બાળકોને કંઈક ફી આપવી, કપડાં લાવવા, દરેક ક્ષેત્રે એટલી બધી મોંઘવારી વધી છે કે ખેડૂત માત્ર સફેદ કપડાં પહેરીને ફરે છે, બાકી દેવાદાર છે. ખાસ એક એક્ઝામિન દાખલો આપું કે ગયા વર્ષે મગફળી 1000 રૂપિયાનો ભાવ હતો, ત્યારે મિલવાળા માલિકોને 1200-1300 રૂપિયે ડબ્બો પોસાતો હતો. આ વખતે મોંઘવારી વધી ગઈ મિલવાળાને, એટલે લગભગ 2400-2700 ડબ્બો વેચાય છે. ત્યારે ખેડૂતને 1000 રૂપિયા જ મગફળીની છે. મારે દરેક શાસનકર્તાવાળાને વિનંતી છે અને દરેક પાર્ટીના ચૂંટાયેલા બધાને વિનંતી છે કે તમે આ એક જ દાખલામાં સમજો કે અગર જો મિલ માલિકોને તેલના ભાવ ડબલ કરવા પડે તોય નથી પોસાતું, તો ખેડૂતને ક્યાંથી પોસાતું છે? ખેડૂતને પણ તમામ વસ્તુ બહારથી લાવવી પડે છે, તમામ ટેક્સ ભરવો પડે છે. કે ખેડૂત ટેક્સ નથી ભરતો, એ હોટલમાં જમવા જાય તો ટેક્સ ભરવો પડે છે, કપડું લાવે તો ટેક્સ ભરવો પડે છે, ઘરમાં કંઈ સામાન લાવે તો ટેક્સ ભરવો પડે છે, મજૂર પણ ટેક્સ ભરે છે, ફોન વાપરે તો ટેક્સ ભરે છે. એટલે કોઈ ટેક્સ મિલવાળો જ ભરે છે એવું નથી, પૂરો ટેક્સ તો લોકો ભરે છે. આ ગરીબ મજૂર ખેડૂત આ ભરે છે. એટલે ખરેખર વિચારીને ખેડૂતો માટેની આવી કંઈ જોગવાઈ કરવી જોઈએ. વીજળીની અંદર પણ 50% ભાવ ઘટાડવો જોઈએ. તાજેતરમાં વચ્ચે વીજળી કંઈક તકલીફ થઈ એટલે ખેડૂતોનું બંધ કરી દીધું, પણ ઉદ્યોગવાળાનું નહીં. તો એવી નીતિ નહીં રાખવી જોઈએ. પહેલાં ઉદ્યોગવાળાનું બંધ કરો, એમાં નુકસાન નથી જતું, એમાં કંઈ બળી નથી જતું. ખેડૂતનું બળી જાય છે, એનો પાક બળી જાય છે. એક દાડો બંધ રહે એટલે એના પશુ પીવા માટે પાણી નથી હોતું. આ બધી નાની નાની સમસ્યાને શાસન કરવાવાળા સમજે અને બધી જ ખેડૂતને ગરીબ મજૂર તરફ એમના કંઈક ને કંઈક સારી યોજનાઓ લાવે એવી પણ વિનંતી છે. બાકી ખૂબ દુઃખી છે. આજે તમામ લોકોની રજૂઆત એ જ હતી કે મોંઘવારીમાં પીસાઈ ગયા છે, ખેડૂત જીવી કેમથી, ખેતી કરી કેમથી. દરરોજ ટીવીમાં કહે છે ખારતના ભાવ વધ્યા નથી, ખાતર નજર. અત્યારે બધા જ ખેડૂતોએ કહ્યું કે બધા જ ભાવ વધ્યા છે, ઉલટી 50 કિલોની ઠીલીના 45 કિલો કરી દીધી, 5 કિલો વજન ઘટાડ્યું, ભાવ વધાર્યા. એમ બિયારણની પણ આ જ જફા છે, દવાઓ પણ આ જ જફા છે. એટલે દરેક ક્ષેત્રે ખેડૂત મરે છે, એના માટે કંઈક કરવું જોઈએ. અને કોંગ્રેસ ચૂંટણી માટે બધી એક છે, મક્કમ છે. અમે બધા જ કોંગ્રેસના ગભે ગભો મિલાઈને કોંગ્રેસ જે બી મેન્ડેજ આપશે એને અમે 100% જીતાડશું. અને આ વખતે કોંગ્રેસનું શાસન છે એમાં બે મત. આમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી પણ જે રીતે વાત કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટપણે
કયાસ લગાવી શકાય છે કે કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત પોતાની પકડને જાળવી રાખવા માટે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ ગામડાના ખેડૂતો અને ગરીબ વર્ગના લોકોના મુદ્દાને લઈને આગળ વધવા માંગે છે કારણ કે મોટા પાયે આ વિસ્તારોમાં આજ મતદાતાઓ જે છે તે ઉમેદવારોનું ભાવિ નક્કી કરતા હોય છે અને ખાસ કરીને જગદીશ ઠાકોર પણ પ્રમુખ બન્યા છે અને ઠાકોર સમાજના મતદાતા પણ બનાસકાંઠા જિલ્લામાં વર્ચસ્વ ધરાવે છે ત્યારે આવનારા સમયમાં ફરી એક વખત કોંગ્રેસ પોતાની બેઠકોને જાળવી રાખવા માટે અત્યારથી જ કામે લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાથી ગુજરાત તક માટે ધનેશ પરમારનો અહેવાલ.